વાપી ટાઉન પોલીસે ગોલ્ડ કોઈન સર્કલ પાસેથી દમણથી લાવવામાં આવતી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે વલસાડના ડુંગરી વિસ્તારમાં રહેતા બુટલેગરની ધરપકડ કરી રૂપિયા 1.46 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે પોલીસે ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. વાપી ટાઉન પોલીસનો સ્ટાફ ગુરુવારે ગોલ્ડ કોઈન સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે દમણ તરફથી આવેલી શંકાસ્પદ કારને રોકવાનો ઇશારો કર્યો. પોલીસને જોઈને કારમાં સવાર કાર ચાલક અમિત બાબુ પટેલ, કારમાં બેસેલ હની નામના ઇસમો કારમાંથી ઉતરીને ભાગ્યા, જેમાં અમિત બાબુ પટેલને પોલીસે દબોચી લીધો, જ્યારે હની નામનો બુટલેગર ટ્રાફિકનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે પકડાયેલ બુટલેગર અમિતને દબોચી લઈ કાર સાથે ટાઉન પોલીસ મથકે લાવી કારના અંદરના ભાગે અને બોનેટ ડિક્કીમાંથી તપાસ કરતા ડિક્કી અને બોનેટમાંથી 43,200 રૂપિયાની 96 નંગ અલગ અલગ બ્રાન્ડની વિસ્કી દારૂની બોટલ મળી આવી હતી, જે અંગે પોલીસે પકડાયેલા આરોપીએ બાદ ડુંગરી વલસાડના બુટલેગર અમિત બાબુ પટેલની પૂછપરછ કરતા તેમણે વિગતો આપી હતી કે દમણના દલવાડાના નિલેશ ઉર્ફે નિલેશ કાંચા નામના બુટલેગર આ દારૂ ભરાવ્યો હતો અને વલસાડ ચીચવાડા નામના બુટલેગર મિનેશ ઉર્ફે પિંછા પટેલે આ દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.